પ્રણામ માધવ વિદ્યા સંકુલ ગુજરાતી માધ્યમ ધોરણ છ વિષય ગણિત પ્રકરણ સાત અપૂર્ણાંક સંખ્યાઓ જેમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ બે શીખીશું સ્વાધ્યાય સાત પોઈન્ટ બે પ્રશ્ન એક સંખ્યા રેખા દોરો અને તેના ઉપર બિંદુઓ દર્શાવો અહીં નીચે આપેલા સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર બિંદુઓ દ્વારા દર્શાવવાની છે જેના માટે આપણે અહીં સંખ્યા રેખા દોરવી પડશે તો અહીંયા આપણે એક સંખ્યા રેખા દોરીએ છીએ તો અહીંયા જે સંખ્યા રેખા દોરાય છે તે સંખ્યા રેખા દરેક વિદ્યાર્થીઓએ ફૂટપટ્ટી અને પેન્સિલના ઉપયોગથી દોરવાની છે હાથેથી કે પેનથી કોઈએ દોરવાની નથી હવે આપણે અહીંયા સંખ્યાઓ આપેલી છે તેમાં સૌ પ્રથમ આપણે અહીંયા લખીશું શૂન્ય સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે પહેલો અંક આવશે શૂન્ય હવે આપણે સંખ્યા રેખાના કેટલા ભાગ કરીશું કે જેથી આ બધા જ અંકોને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય અહીંયા આપણે સંખ્યા રેખા અપૂર્ણાંકની બનાવવાની છે તો અપૂર્ણાંકની સંખ્યા રેખા બનાવવા માટે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપેલ અપૂર્ણાંકોના છેદ સરખા હોવા જોઈએ સમછેદી છેદી અપૂર્ણાંકો હોવા જોઈએ અને એ અપૂર્ણાંકમાં જેટલો છેદ આપેલો હોય તેટલા સંખ્યા રેખાના ભાગ કરવાના છે અહીંયા આપણને છેદમાં ચાર આપેલા છે સરખા કેટલા છે ચાર 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 છેદ આપણે ધ્યાનમાં રાખવાના છે તો અહીંયા છેદમાં ચાર આપેલા છે તો આપણે આ સંખ્યા રેખાના ચાર ભાગ કરીશું તો એક બે ત્રણ અને ચાર જેમાં સૌથી પહેલો ભાગ હોય ને તે આપણે અંશમાં એકથી શરૂઆત કરવાની તો એક અને છેદમાં બધાના ચાર જ રાખવાના છે એક ચતુર્થાંશ બે ચતુર્થાંશ ત્રણ ચતુર્થાંશ અને ચાર ચતુર્થાંશ હવે ચાર ચતુર્થાંશમાં આપણે જોઈએ તો અંશ અને છેદ બંને સરખા થઈ ગયા છે ચાર ચતુર્થાંશમાં તો જેને આપણે એક પૂર્ણ સંખ્યા પણ દર્શાવી શકાય એક પૂર્ણ સંખ્યા પણ કહેવાય જ્યારે અંશ અને છેદ બંનેનો સરખો હોય ત્યારે હવે અહીંયા આપેલી સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર બિંદુ કરીશું તો પહેલી સંખ્યા છે એક દ્વિત્યાંશ હવે એક દ્વિત્યાંશ એટલે છેદમાં બધાના ચાર હોય તો એક દ્રિતિયાંશ કોને કહેવાય તો અહીંયા આપેલી બે ચતુર્થાંશ સંખ્યા એ બે ચતુર્થાંશને એક દ્વિત્યાંશ કહેવાય દાખલા તરીકે આપણે અહીંયા એક દ્વિત્યાંશ આપેલો છે તો એક દ્વિત્યાંશના આપણે છેદમાં ચાર કરીએ તો એના માટે બેને બે વડે ગુણવા પડે તો છેદમાં ચાર થશે છેદમાં તમે બે વડે ગુણો તો અંશમાં પણ બે જ વડે ગુણવાના બે એકા બે તો કેટલા થયા બે ચતુર્થાંશ તો અહીંયા આપેલ બે ચતુર્થાંશ જેને એક દ્વિત્યાંશ પણ કહેવાય ત્યારબાદ એક ચતુર્થાંશ તો સંખ્યા રેખા ઉપર એક ચતુર્થાંશ આપેલા જ છે સૌથી પહેલી સંખ્યા ત્રણ ચતુર્થાંશ તો સંખ્યા રેખા ઉપર આવતી આ ત્રણ ચતુર્થાંશ જેની ઉપર બિંદુ કરીશું આપણે અને ચાર ચતુર્થાંશ તો છેલ્લી સંખ્યા છે આપણી ચાર ચતુર્થાંશ જેની ઉપર બિંદુ દ્વારા દર્શાવીશું ત્યારબાદ બીજી સંખ્યા છે એક અષ્ટમાંશ બે અષ્ટમાંશ ત્રણ અષ્ટમાંશ અને સાત અષ્ટમાંશ તો જેના માટે આપણે એક સંખ્યા રેખા દોરીશું સૌથી પહેલો અંક મૂકવાનો છે શૂન્ય તો હવે આપણે સંખ્યા રેખાના કેટલા ભાગ કરીશું તો એના માટે આપણે શું ધ્યાન રાખવાનું હતું કે આપેલ અપૂર્ણાંકોના છેદ છેદ કેટલા છે આઠ તો સંખ્યા રેખાના આઠ ભાગ કરવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હવે એમાંથી આપણે અહીંયા મૂકીશું એક સૌથી પહેલા અંશમાં એકથી શરૂઆત કરવાનો પહેલા અપૂર્ણાંક એક અષ્ટમાંશ બે અષ્ટમાંશ ત્રણ અષ્ટમાંશ ચાર અષ્ટમાંશ પાંચ અષ્ટમાંશ છ અષ્ટમાંશ સાત અષ્ટમાંશ અને આઠ અષ્ટમાંશ જો અહીંયા અંશ અને છેદ સરખા થઈ ગયા છે આઠ આઠ તો જેને એક પૂર્ણ સંખ્યા વડે કે દર્શાવાય હવે આપણે આપેલ સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવીશું બિંદુઓ દ્વારા એક અષ્ટમાંશ તો પહેલી જ સંખ્યા છે એક અષ્ટમાંશ જેને આપણે બિંદુ દ્વારા દર્શાવીએ બીજી સંખ્યા છે બે અષ્ટમાંશ તો અહીંયા બીજો ભાગ છે બે અષ્ટમાંશ તો જેને આપણે બિંદુ દ્વારા દર્શાવીએ ત્રણ અષ્ટમાંશ તો ત્રીજી સંખ્યા ત્રણ અષ્ટમાંશ અને સાત અષ્ટમાંશ તો ચોથી અહીંયા છેલ્લી સંખ્યા છે સાત અષ્ટમાંશ જેને આપણે બિંદુ દ્વારા દર્શાવીએ હવે અહીંયા બીજી ત્રીજા નંબરમાં સંખ્યાઓ આપેલી છે જેને દર્શાવવા માટે આપણે એક સંખ્યા રેખા દોરીએ પહેલો અંક આવશે શૂન્ય સંખ્યા રેખાના કેટલા ભાગ કરવાના તો છેદ પાંચ છે તો આપણે સંખ્યા રેખાના પાંચ સરખા ભાગ કરીશું પહેલો ભાગ હોય એક પંચમાંશ છેદ જે આપેલો હોય રકમમાં તે જ લેવાનો છે ખાલી અંશમાં એકથી શરૂઆત કરવાની છે ચાર પંચમાંશ અને પાંચ પંચમાંશ તો પાંચ પંચમાંશને કહેવાય એક અંશ અને છેદ સરખા થઈ ગયા છે માટે બે પંચમાંસ તો અહીંયા આપેલી સંખ્યા બે પંચમાશ જેને આપણે બિંદુ દ્વારા દર્શાવીએ ત્રણ પંચમાંશ તો આ ત્રણ પંચમાંશ ચાર પંચમાંશ અહીંયા ચાર પંચમાંશ હવે આપણે અહીંયા એક સંખ્યા વધી છે આઠ પંચમાશ તો આ સંખ્યા રેખાને આપણે આગળ લંબાવીએ છ પંચમાંસ સાત પંચમાંસ આઠ પંચમાંસ નવ પંચમાંસ અને દસ પંચમાંશ તો અહીંયા દસ પંચમાંશને આપણે બે પૂર્ણ સંખ્યા વડે પણ દર્શાવીએ જ્યાં આઠ પંચમાંશ મળે છે ત્યાં આપણે બિંદુ દ્વારા એને દર્શાવવાની રહેશે પ્રશ્ન બે નીચે આપેલાને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો અહીંયા આપણને અશુદ્ધ અપૂર્ણાંકો આપેલા છે જેને મિશ્ર સંખ્યામાં દર્શાવવાના છે તો અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર દર સંખ્યામાં દર્શાવવા માટેની આપણે એક રીત જણાવીએ એ રીત પ્રમાણે તમારે ગણતરી કરવાની છે તો જેમાં આપણે જોઈએ વીસ તૃતીયાંશ તો જેમાં આપણે વીસ અને ત્રણનો ભાગાકાર કરવો પડશે અંશ જે છે વીસ તેને અંદર લખવાના ત્રણ છેદ જેને બાર લખવાના ત્રણનો ઘડિયો વીસ આવે ત્યાં સુધી બોલવાનો અથવા વીસથી નાની સંખ્યા આવે ત્યાં સુધી ત્રણ છક અઢાર તો અહીંયા આપણે વીસમાંથી અઢાર બાદ કરીએ તો શેષ વધે બે અહીંયા આપણને ત્રણ સંખ્યા મળે છે એક તો ભાજ્ય ભાગફળ અને શીષ ભાજ્ય ભાગફળ અને શીષ તો આનો મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવા માટે આપણે શું કરીશું તો સૌ પ્રથમ તો વિદ્યાર્થીઓ આપણે એ ધ્યાન રાખવાનું કે આપેલ રકમમાં જેટલો છેદ હોય જવાબમાં પણ તેટલો જ છેદ રહેવો જોઈએ છેદમાં છે ત્રણ તો અહીંયા પણ આવે ત્રણ એટલે કે આ ભાગાકારમાં આપણે જોઈએ ને તો ત્રણ જે સંખ્યાઓ છે છ ત્રણ અને બે આને આપણે અહીંયાથી ડાબી બાજુમાં એક એક સ્ટેપ આગળ લેવાના છે છને આપણે નીચે લાવીશું તો છ નીચે આવી ગયા બેને આપણે ઉપર લઈ જઈએ તો બે અહીંયા ઉપર અંશમાં મૂકવાના અને છને આપણે બાજુમાં લાવીશું તો છ અહીંયા બાજુમાં આવશે અને ત્રણ આવશે છેદમાં તો આ રીતે આપણે એક એક સ્ટેપ ડાબી બાજુમાં આગળ વધવાનું છે અને ત્રણેય સંખ્યાઓને ડાબી બાજુમાં એક એક સ્ટેપ ફેરવીને લખીશું સત્તર સપ્તમાસ તો જેને આપણે સત્તર ભાગ્યા સાત તો સાતનો ઘડિયો સત્તર અથવા નાની સંખ્યા આવે ત્યાં સુધી બોલવાનો તો સાત એકા સાત સાત દુ ચૌદ સાત તરીકે વધી જશે તો સાત દુ ચૌદ સત્તરમાંથી ચૌદ બાદ કરીએ તો શેષ વધે ત્રણ હવે આપણે ત્રણે ને ડાબી બાજુમાં એક એક સ્ટેપ ફેરવી દઈશું તો આ જે સાત છે તેને આપણે નીચે લાવીશું નીચે એટલે કે અહીંયા છેદમાં સાથે સાથે જવાબ લખે જવાનો ત્રણને આપણે ઉપર લઈ જઈશું ઉપર એટલે કે અંશમાં અને બેને આપણે પૂર્ણ સંખ્યામાં મૂકીશું બાજુમાં બરાબર હવે ઓગણીસ સઠમા તો ઓગણીસ અને છનો આપણે ભાગાકાર કરીશું તો છનો ઘડિયો ઓગણીસ અથવા નાની સંખ્યા આવે ત્યાં સુધી બોલવાનો તો છ એકા છ છ દુ બાર અને છ તરી અઢાર તો છ તરી અઢાર ઓગણીસમાંથી અઢારને બાદ કરીએ તો શેષ વધે એક હવે આપણે આને જવાબ તરીકે લખીશું જવાબમાં શું કરવાનું સૌ પ્રથમ તો છ જે છે એને નીચે છેદમાં લઈ જવાનો જેથી રકમમાં જે છ હોય એના એ છ છેદમાં રહેવા જોઈએ છેદ સરખો રહેવો જોઈએ બંનેનો ત્રણ છ નીચે આવશે જેથી એક આગળ જશે ઉપર તરફ એટલે કે અંશમાં અને ત્રણ ત્યાંથી આગળ ખસીને આવશે બાજુમાં તો ત્રણ પૂર્ણાંક એકસઠમાં જે મિશ્ર સંખ્યામાં આપણે ફેરવ્યું છે હવે આ જ ક્રિયાને આપણે ભાગાકાર વગર સીધો પણ કરી શકીએ જો સીધો ના આવડે તો આ રીતે ભાગાકાર કરીને દરેકે ગણતરી કરીને લખવાનો પરીક્ષામાં હવે ત્રણ દાખલા આપણે તમને સીધા ડાયરેક્ટ શીખવાડીએ તો છેદ કેટલો છે પાંચ તો છેદમાં સૌ પ્રથમ પાંચ લખી દો હવે પાંચના ઘડીઓ અગિયાર અથવા નાની સંખ્યા આવે ત્યાં સુધી બોલો તો પાંચનો ઘડીઓ બોલીએ પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તરી પંદર પંદર વધી જશે એટલે આપણે કેટલા લેવા પડશે પાંચ દુ દસ તો જો આ ત્રણેય સંખ્યાને કેવી રીતે લખવાની તો પાંચ તો છેદમાં આવી ગયા આ પાંચ દુ દુ એટલે કે બે જે બે થાય છે અને બાજુમાં લખવાના પૂર્ણ સંખ્યામાં અને જે દસ વધ્યા ને એ દસ ને અંશ આપેલો છે અગિયાર એ અગિયારમાંથી દસને આપણે બાદ કરીએ તો શેષ બાકી બાદ બાકી વધે એક તો એ જે વધે એક તેને આપણે ઉપર અંશમાં મૂકી દેવાના હવે અહીંયા છેદ આપેલો છે પાંચ તો પાંચને મૂકો છેદમાં પાંચનો ઘડિયો અઠ્યાવીસ સુધી બોલો અથવા એનાથી નાની સંખ્યા સુધી પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંતરી પંદર પાંચ ચોક પાયો પાયો પચીસ પાંચ છક ત્રીસ ત્રીસ વધી ગયા તો પાંચ છક ત્રીસ વધી જશે તો પાયો પાયો પચીસ પચીસ લેવાના પાંચ તો નીચે આવી ગયા આ વચ્ચેના પાંચ જે આપણે પૂર્ણ સંખ્યામાં મૂકીશું અને જે જવાબ છે પચીસ એ પચીસને અઠ્યાવીસમાંથી બાદ કરો તો અઠ્યાવીસમાંથી પચીસ બાદ કરી એટલે બાદ બાકી વધે ત્રણ જે અંશમાં મૂકવાની ત્યારબાદ પાંત્રીસ છેદમાં નવ તો છેદમાં નવ છે તો છેદ નવ જ રહેશે નવનો ઘડિયો પાંત્રીસ કે નાની સંખ્યા સુધી બોલો નવ તરી સત્યાવીસ અને નવ ચોક છત્રીસ તો અહીંયા આપણે છત્રીસના બદલે સત્યાવીસ લેવા પડશે નવ તરી સત્યાવીસ સત્યાવીસ થયા એ સત્યાવીસને પાંત્રીસમાંથી બાદ કરો તો સત્યાવીસને પાંત્રીસમાંથી બાદ કરતાં આપણને જવાબ મળશે આઠ તો એ આઠ અંશમાં મૂકીએ ત્રણ પૂર્ણાંક આઠ નવમાં આ રીતે આપણે ભાગાકાર વડે આપેલ સંખ્યાઓને મિશ્ર સંખ્યામાં ફેરવવાની છે હવે ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચે આપેલા અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો નીચે આપેલી સંખ્યાઓને આપણે અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવાની છે તો અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવા માટે આપણે એક સાદા સૂત્રનો ઉપયોગ કરીશું જે સાદું સૂત્ર આ રીતે રહેશે તો કે સૌથી પહેલા પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક ગુણ્યા છેદ વત્તા અંશ અને નીચે આવશે છેદ તો આ રીતે આપણે આપેલ સૂત્રનો ઉપયોગ કરીને આપેલ સંખ્યાઓને પૂર્ણાંક મિશ્રમાંથી સાદા અપૂર્ણાંકમાં અશુદ્ધ પૂર્ણાંકમાં લખીશું તો જુઓ એમાં જે પૂર્ણાંક સંખ્યા હોય તે પૂર્ણાંક સંખ્યા અને છેદનો ગુણાકાર કરવાનો છે અને અંશનો સરવારો કરવાનો અને છેદ જે હોય રકમમાં તેના તે છેદ રાખીશું તો પહેલી સંખ્યા છે સાત પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ જેમાં સાત પૂર્ણાંક સંખ્યાને શું વંચાય સાત પૂર્ણાંક તો સાત ગણાય પૂર્ણાંક સંખ્યા ત્રણ ગણાશે ચાર અને અંશમાં આપેલા છે ત્રણ નીચે આવશે છેદ તો કે છેદમાં છે ચાર તો ચારના ચાર જ મૂકીશું હવે આપણે ગુણાકાર અને સરવાળો કરીએ સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસ માં ત્રણ ઉમેરો તો એકત્રીસ તો એકત્રીસને મૂકીએ અંશમાં અને છેદમાં ચારના ચાર તો એકત્રીસ ચતુર્થાંશ પાંચ પૂર્ણાંક છ સપ્તમા જેમાં પૂર્ણાંક સંખ્યા છે પાંચ છેદ આપ્યો છે સાત અને અંશ આપ્યો છે છ જો નીચેની બંને સંખ્યાનો પહેલા ગુણાકાર કરી દેવો અહીંયા ગુણાકાર કરવો જે જવાબ આવે તેમાં અંશનો સરવારો કરવો આ રીતે આપણે ગણતરી કરવાની છે અને છેદમાં જે હોય તેના તે જ રાખીશું સંખ્યા સાતના સાત જ તો છેદમાં આવશે સાતના સાત અંશમાં પાંચ સીતા પાંત્રીસ ને છ એકતાલીસ એકતાલીસ સપ્તમાસ ત્યારબાદ આગળ જોઈએ બે પૂર્ણાંક તો છેદમાં છ પૂર્ણ સંખ્યા બે ગુણ્યા છે છ અને અંશ આપ્યો છે પાંચ અહીંયા આપણે જવાબ લખીએ છ દુ બાર બાર ને પાંચ સત્તર છે ત્યારબાદ ચોથી સંખ્યા છે દસ પૂર્ણાંક ત્રણ પંચમાસ તો ઉપર સૂત્ર મુજબ જ ગણતરી કરીશું દસ ગુણ્યા પાંચ વત્તા ત્રણ છેદમાં આવશે પાંચ દસ ગુણ્યા પાંચ પંદર પંદર દસ પંચ પચાસ પચાસ વત્તા ત્રણ એટલે કે ત્રેપન અને છેદમાં આવશે પાંચના પાંચ પાંચમી સંખ્યા જેમાં પૂર્ણાંક સંખ્યા નવ ગુણ્યા છેદ છે સાત અને અંશ છે ત્રણ છેદમાં સાતના સાત નવ સીતા તેસઠ વત્તા ત્રણ છાસઠ છેદમાં સાત છ નંબર જેમાં આપણે સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ તો આઠ ગુણ્યા નવ વત્તા ચાર છેદમાં નવ આઠ નવા બોતેર બોતેર ચાર તોતેર પંચોતેર અને છેદમાં નવ છોતેર પૂર્ણાંક છોતેર નવમાં તો આ રીતે આપેલ મિશ્ર સંખ્યાઓને અશુદ્ધ પૂર્ણાંકમાં સૂત્રની મદદથી ગણતરી દ્વારા ફેરવી શકાય અથવા આપણે ડાયરેક્ટ સીધી ગણતરી પણ કરી શકીએ દાખલા તરીકે અહીંયા આપણે એક રકમ લઈએ પાંચ પૂર્ણાંક ત્રણ સઠમા તો આપણે અહીંયા પૂર્ણાંક સંખ્યાનો છેદ બંનેનો ગુણાકાર કરીશું પાંચ છક ત્રીસ ત્રીસમાં આપણે ત્રણ ઉમેરીએ તો ત્રીસને ત્રણ તેત્રીસ તેત્રીસ છેદમાં છ તો આ રીતે આપણે નીચેની ગુણાકાર બંને સંખ્યાનો પૂર્ણાંકનો છેદનો અને અંશનો સરવારો કરીને સીધી ગણતરી દ્વારા પણ જવાબ લખી શકીએ છીએ તો અહીં ગણાવેલ સ્વાધ્યાય સાત પોઈન્ટ બે પૂર્ણ થશે જે દરેક વિદ્યાર્થીઓ ચોપડામાં લખીને ગણી દેવું પ્રણામ